પાકિસ્તાની નાગરિકતા ધરાવતી મૂળ ભારતીય વતનની મુસ્લિમ મહિલાને ભારતીય નાગરિકતાના કાયદા મુજબ અપાયું ભારતીય નાગરિકતા પત્ર. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વતની એવા હસીનાબેન અબ્બાસ અલી વરસારિયાના લગ્ન 1999માં પાકિસ્તાન થયા બાદ તેઓ પાકિસ્તાન રહેતા હતા અને ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરી હતી, પરંતુ તેમના પતિનું અવસાન 2007માં થતાં 2007 સાલથી મુસ્લિમ મહિલાએ ભારત દેશમાં ફરી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. સાલ 2015માં સરકાર પાસે ભારતમાં ભારતીય નાગરિકતા મેળવવા અરજી કરતા ભારતીય નાગરિકતા કાયદા મુજબ તેમની દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર ડૉક્ટર મીના દ્વારા ભારતીય નાગરિકતા પત્ર આપવામાં આવી. ભારતીય નાગરિકતા પત્ર મળતા મુસ્લિમ મહિલા હસીનાબેન દ્વારા કેન્દ્રની મોદી સરકારનો આભાર વ્યક્ત કરતા હાલમાં નાગરિકતા કાયદામાં થયેલ સંશોધન પણ આવકાર્યું હતું. મારું નામ હસીના અબ્બાસભાઈ વડસરિયા છે. મારા મેરેજા પાકિસ્તાન થયા હતા. મારા હસબન્ડનું નામ તનવીર કરીમ સમનાણી છે. એ પાકિસ્તાનના રહેવાસી હતા અને હું અહીંયા ઇન્ડિયા ફરવા માટે આવી હતી. મને મારા હસબન્ડ બહુ ત્રાસ આપતા હતા, એટલે ઇન્ડિયા આવીને લોંગ ટાઈમ વિઝા ઉપર રહેતી હતી. ત્યારબાદ મેં અપ્લાય કરી હતી અને ત્યારબાદ મને ભારતનું નાગરિકત્વ પાછું મળી ગયું છે. તો ભારત સરકારનો, કલેક્ટર સાહેબનો, સ્ટાફનો, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાએ અમને બહુ સાથ અને સહકાર આપ્યો છે. હસીનાબેન મૂળ ભારતના દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વતની હતા. તેમના લગ્ન 1999માં પાકિસ્તાનમાં થયેલા હતા અને 2007માં તેમના છૂટાછેડા થયા અને બાદમાં તેમના પતિનું અવસાન પણ થયેલ હતું. પાકિસ્તાનમાં લગ્ન કરેલ હોય તેમની ભારતીય નાગરિકતા ખતમ થઈ હતી. ત્યારે બાદ તેઓ ભારત પરત ફર્યા અને આશરે 7 વર્ષ તેઓ અહીં રહ્યા બાદ તેમણે 2015માં ફરી ભારતના સિટીઝનશીપની અરજી કરી હતી, જેને અનુસંધાને ગુજરાત સરકાર અને ભારત સરકારે આ મામલે તેમને ભારતની નાગરિકતા પરત આપી હતી. આમ તેઓ મૂળ તો ભારતના જ નાગરિક હતા, પરંતુ પાકિસ્તાનમાં તેઓએ લગ્ન કર્યા હોય તેમની ભારતની નાગરિકતા પૂરી થતી અને પાકિસ્તાનના નાગરિક થયા હતા. આમ ફરી તેઓએ ભારતની નાગરિકતાને 7 વર્ષ ભારત રહ્યા બાદ અરજી કરી હતી અને તેને અનુસંધાને સરકારે તેમનો વ્યવહાર અને ચાલચલન જોઈ બાદમાં તેમને ફરી ભારતની નાગરિકતા પરત આપી હતી. હસીનાબેન અબ્બાસ અલી એમને આપણા મૂળ ભારતના વતની હતા, મૂળ ભાણવડ તાલુકાના દ્વારકા જિલ્લામાં. એમના લગ્ન 1999માં પાકિસ્તાનમાં થયા. પછી એમનો 2007માં ત્યાં ડિવોર્સ થયો એમનો એમના હસબન્ડ જોડે. પછી એના હસબન્ડની ડેથ પણ થઈ ગઈ. હવે જ્યારે પાકિસ્તાનમાં મેરેજ થયું એટલે એમની સિટીઝનશીપ ઇન્ડિયાની પૂરી થઈ ગઈ અને પાકિસ્તાનના નાગરિક થઈ ગયા. પછી અહીંયા પરત ફર્યા ત્યારે એમને ફરી, જ્યારે અહીંયા 7 વર્ષ રહ્યા પછી 2015માં સિટીઝનશીપ માટે અરજી કરી અને અરજી ઉપર વિચારણા કરતા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એમને ભારતનું નાગરિકત્વ પરત એમને આપવામાં આવ્યું. એટલે મૂળ લગ્ન થયા પછી પાકિસ્તાન નાગરિક થઈ ગયા એટલે ફરી પાકિસ્તાની નાગરિકે કોઈ બીજા દેશનો સિટીઝન આપણી પાસે સિટીઝનશીપ અરજી કરે તો એને 7 વર્ષ દેશમાં રહેવું પડે. પછી એનો જે વ્યવહાર છે, બધો એનો ચાલચલન છે, બધું જોઈને પછી સરકાર એને નાગરિકત્વની મંજૂરી આપે છે. તો આ સંદર્ભે સરકારની મંજૂરી મળ્યા પછી આપણે કાલે એમને જે નાગરિકત્વનો સર્ટિફિકેટ હતો એમને રૂબરૂ બોલાવીને અહીંયા આપવામાં આવ્યું હતું. નહીં, આપણા જિલ્લામાં ફક્ત મેં તપાસ કરી તો 1 અરજી પેન્ડિંગ છે કે જે નાગરિકતા માટે જેને અપ્લાય કરેલું છે. મુકેશ મોકરિયા, જયરેશ્રી, દ્વારકા.